વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 વિષય ગણિત વિષય ગણિત માં ગુણાકાર ચેપ્ટર 9 કયું છે ચેપ્ટર 9 તો તમારી સદેપોતી માં આવી રીતે ગુણાકાર આપ્યા છે ઉદાહરણ મુજબ ગણવાના છે અલગ રીતે ગણવાના છે મે તમને આ આ શીખવાડ્યું તો એમ નથી કરવાનું 2 3 4 5 6 10 એવી રીતે નથી પણ અલગ રીતે શીખવાડવું છે તો જો હું તમને અહીંયા સમજાવ છું તો તમારે અહીંયા કેટલા છે 53 ગુણ્યા 2 તો આ એકમ આ દશક દશક એકમ તો પેલા દશક દશક 5 એટલે 50 શું કરવાનું 50 + 3 50 + 3 ગુણ્યા 2 ગુણ્યા 2 આવી રીતે જો બાળકો પહેલા દશક દશક છે 5 દશક એટલે 50 + 3 કૌંસ પૂરો પછી ગુણાકારની નિશાની ગુણ્યા 2 હવે તમને અહીંયા હું સમજાવું છું બાળકો તો તમારે ખાસ ધ્યાન ઉદાહરણ મુજબ કરવાના છે તો જો અહીંયા તમને શું કીધું છે કે આવી રીતે આવી નિશાની કરવાની આવડી બાળકો 5 દશક એટલે 50 प्लस अंजे होए प्लस तीन साने पची त्रोड काउंस पूरो गुनिया बे अंजे होए थे पर 50 ने बे वाले अंदर त्रोड ने बे वाले याद रहियो तो पातू गरियो बे से थी पातू 10 सो क्या चे पातू 10 जो ये पात 50 दू 10 पन पात पातू गरियो बे से थे तो बे नो गरियो पात बे 50 10 10 पची एक बिंदु होते रे 100 याद रहियो बाळको 2 નો ગણ્યો 5 સુધી તો 5 નો ગણ્યો 2 સુધી 5 2 10 આ મીંડું એટલે મીંડું + 3 + 3 કેટલા છે + સોરી + 3 નહીં સોરી 3 2 6 શું કહે છે જો આને નાનો કર્યો 5 2 10 1 મીંડું હવે આ બેનો ગુણાકાર 3 નો ગણ્યો 2 સુધી 3 2 6 થયા તો આ હવે હવે શું કરવાનું આ બે નો સરવાળો શું કરવાનું આ બે નો સરવાળો 100 + 6 કરો 6 ના 6 106 કેટલા આવ્યો જવાબ 106 બહુ સેલા ગુણાકાર છે હજુ તમને બતા સમજાવું છું અહીંયા ધ્યાન બાળકો આવજો 65 / 7 તો 6 દશક છે તો શું કરવાનું 60 + 5 60 + 5 ગુણ્યા કેટલા મૂકવાના 7 આ બેનો અને આ બેનો આવી રીતે નિશાની કરવાનું ચાલો આપણે 6 નો ગણ્યો 7 સુધી 6 7 42 1 મિનિટ તો 1 મિનિટ આવ્યું 6 7 42 1 મિનિટ તો 1 મિનિટ + 5 7 35 5 7 આ બેનો ગુણાકાર હવે આ બેનો સરવાળો 420 + 35 5 ના 5 3 ને 2 5 4 ના 4 તો 455 કેટલો આવ્યો 455 બાળકો આવડ્યું સાવ સેલા ગુણાકાર છે ચાલો હવે કૌંસ કરી 9 શું છે 10 તો 90 प्लस कितना करवाना 8 काउंस पूरो गुणिया 4 आवे अने आवे 9 4 36 9 4 36 तो 36 केलो मिलु 1 प्लस 8 4 32 आवे नो को 8 4 32 अवे आवे नो सरवाड़ो तो बे ना बे 6 3 9 3 ना आवे तो बाजू में सरवाड़ो करवाना ચાલો 706 10 તો 70 + 2 ગુણ્યા 8 7 8 7 8 56 કેટલું 56 1 મિનિટ + 2 8 16 આ બેનો સરવાળો 6 ના 6 6 ને 1 7 5 ના 5 576 કેટલા 576 આવડી બાળકો ચાર દાખલા શીખવાડ્યા હવે આવે 4 શું છે 10 તો 40 + 6 ગુણ્યા 7 આનો ગુણ આનો શું
કરવાનું 5 પછી ગુણાકાર કરી 7 હવે આ 2 નો અને આ 2 4 7 28 કેટલા 4 7 28 28 કેટલું મીનું છે 1 પ્લસ 6 7 42 આ 2 નો સરવાળો 2 ના 2 8 ને 4 12 નો બગડો વધી પડી 1 2 ને 3 322 ચાલો 3 શું છે 10 30 પ્લસ 2 કૌંસ પૂરો ગુણાકાર 5 3 5 15 1 મિનિટ પ્લસ 5 2 10 0 નો 0 5 ને 1 6 160 કેટલા થાય છે 160 5 શું છે 10 50 પ્લસ 50 પ્લસ 6 5 પૂરો ગુણ્યા 4 5 6 20 1 મિનિટ પ્લસ 6 6 24 તો જવાબ કેટલો આવશે 224 ચાલ 8 શું છે 10 8 10 એટલે 80 પ્લસ 6 કૌંસ પૂરો ગુણ્યા 3 ચાલ 8 તેરી 24 1 મિનિટ પ્લસ 6 6 તેરી 18 8 ના 8 ચાલે 5 258 કેટલો જવાબ આવ્યો 258 બાળકો આપણે આવી જ રીતે વ્યવસ્થિત ગુણાકાર તમારે ઘરે બનાવીને આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે તમારે વીકલી ટેસ્ટમાં પણ આવશે આવો અને તમને મેં વર્કશીટમાં પણ હું આવા પૂછીશ સજા બતા તો તમારે આવી રીતે ગુણાકાર કરવાના છે ચાલ એના પછીનો છે 90 * 7 90 * 7 તો જો અહીંયા શું કરવાનું 90 છે હવે તમને ખબર જ છે 9 શું છે 10 90 + 0 5 પૂરો ગુણ્યા 7 આવે આવે 9 7 63 1 મિનિટ + કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણે તો શૂન્ય આવે એટલે જવાબ એટલો ને એટલો 630 કેટલો આવ્યો 630 89 ગુણ્યા 9 હવે 8 શું છે 10 તો 80 પ્લસ 9 કૌંસ પૂરો ગુણ્યા 9 8 9 8 9 72 1 મિનિટ એટલે 1 મિનિટ પ્લસ 9 9 81 1 નો 1 8 ને 2 10 વધી પડી 1 7 ને 1 8 801 કેટલો થયો 801 36 ગુણ્યા 8 36 ગુણ્યા 8 3 શું છે 10 30 પ્લસ 6 ગુણ્યા 8 3 8 24 કેટલું મીનું 1 પ્લસ 6 8 48 8 ના 8 4 ને 4 8 લખીએ 288 કેટલા છે હવે છેલ્લો દાખલો છે સમજી લેજો 67 ગુણ્યા 67 ગુણ્યા 6 ચાલો 6 શું છે 10 એટલે 60 પ્લસ 7 કૌંસની બહાર ગુણ્યા 6 6 6 36 6 6 36 1 મિનિટ પ્લસ 6 7 42 આ બેનો સરવાળો 2 ના 2 6 4 10 શું વધી પડી 1 3 1 4 402 બાળકો આવડે આવી રીતે તમને ચાલો વ્યવસ્થિત આવી ગયું તો આવી જ રીતે તમારે ઘરે શું કરવાનું છે દાખલા કરવાના છે ચાલો હવે હું રકમ વાંચીશ રકમ નહીં લખું વર્ડ પર પણ રકમ સદેપતિમાંથી વાંચું છું અને એવી જ રીતે રકમવાળા દાખલા તમારે સમજાવું છું ચાલો એક બેટના રૂપિયા 85 હોય તો 7 બેટના કુલ કિંમત કેટલા રૂપિયા થાય એક બેટના કેટલા 85
સુધી છે એક બેટની કિંમત કેટલી એક બેટની કિંમત 85 કિલો તો કેટલા બેટ લીધા છે સાત બેટના કેટલા સાત બેટના રૂપિયા ચલો બાળકો અહીંયા ધ્યાન તો 7 નો ઘડિયો 5 સુધી 7 5 મેં તમને કીધું છે ઘડિયા પર પડે 7 5 35 વધી પડી 3 37 39 56 56 માં 3 આ બે નો ગુણા ઘડિયો પર 7 8 56 56 માં 3 56 57 58 ને 59 કેટલા 59 એટલે 595 કુલ રૂપિયા કુલ રૂપિયા બેટના ચલો બીજી વાત છું એક હારમાં 64 કુલ હોય તો આવા 9 હારમાં કુલ કેટલા કુલ હશે એક હારમાં કેટલા કુલ છે 64 એક હારમાં કુલ તો કેટલા એક હારમાં 64 કુલ છે તો કેટલા હાર જો 9 હાર કીધા છે કેટલા 9 હારમાં કુલ ચાલો બાળકો ગુણાકાર 9 નો ઘડિયો 4 9 6 36 9 6 36 36 નો 6 ઘડો જો 36 આમ લખાય એકમ હોય નીચે જાય દશક વધી આવે તો અહીંયા કેટલી વધી 3 9 6 54 9 6 54 54 55 56 ને 57 કેટલા થયા 57 એટલે 576 કુલ શું કીધું કુલ કુલ ચલો બાળકો એના પછીનો જે એક પેકેટમાં 42 ગોળીઓ હોય તો આવા 8 પેકેટમાં કુલ કેટલી ગોળીઓ થાય એક પેકેટમાં કેટલી 42 ગોળીઓ એક પેકેટમાં ગોળીઓ તો કેટલા એક પેકેટમાં 42 ગોળીઓ તો કેટલી 8 પેકેટમાં કીધું છે 8 પેકેટમાં ચાલ 8 નો ગોળીઓ 2 સુધી 8 2 100 100 નો છગડો વધી પડી 1 5 6 32 32 ને 1 33 તો કુલ કેટલી છે 336 ગોળીઓ ચાલે પછી જે ચોથો એક ડબ્બામાં 15 લીટર તેલ સમાય તો આવા 6 ડબ્બામાં કેટલા લીટર તેલ સમાશે એક ડબ્બામાં 15 લીટર તેલ સમાય તો આવા કેટલા કેટલા ડબ્બા કીધા છે 6 ડબ્બામાં 6 ડબ્બામાં તો 6 નો ઘડિયો 5 સુધી 6 5 30 વધી પડી 3 6 1 6 6 માં 3 નાખે તો 9 તો કેટલા કીધું છે 90 કુલ લીટર તેલ સમાશે કુલ લીટર તેલ સમાય અભી બાળકો ચાલો એના પછીનો પાંચમો છે એક ખોખામાં 36 કેરીઓ છે એક ખોખામાં કેટલી કેરીઓ છે 36 કેરીઓ છે તો આવા પાંચ ખોખામાં કુલ કેટલી કેરીઓ હશે જો શું કીધું છે એક ખોખામાં 36 કેરીઓ સમાય એક ખોખામાં 36 કેરી છે તો આવા પાંચ ખોખામાં કેટલી કેરીઓ છે 36 એક ખોખામાં કેરી તો કેટલા કેટલી કેરીઓ કીધી છે પાંચ ખોખામાં કેટલી પાંચ 30 વધી પડી 3 5 તેલી 15 15 100 17 ને 18 180 કુલ કેરી કેટલી કુલ કેરી ઓ ચાલો એના પછીનો છઠ્ઠો એક પુસ્તકમાં 97 પાના છે એક પુસ્તકમાં કેટલા પાના છે 97 પાના છે તો આવા બે પુસ્તકમાં કુલ કેટલા પાના થાય છે એક પુસ્તકમાં એક પુસ્તકના પાના તો આવા બે પુસ્તકના કીધા છે કેટલા કીધા છે બે પુસ્તકના પાના ચાલો 2 7 14 વધી પડી 1 2 9 18 18 ને 19 194 પાના થાય કેટલા કુલ પુસ્તકના પાના બાળકો આવડી ગયા ગુણાકાર આવી રીતે રકમવાળા પણ
આવી રીતે કરવાના છે ચાલો હવે ગુણ્યા ગુણાક અને ગુણાકાર જો આને તમારે શું કહેવાય પહેલું છે એને ગુણ્ય કહેવાય શું કહેવાય ગુણ્ય અને ગુણક અને જે જવાબ આવે એને ગુણાકાર અથવા ગુણનફળ શું કહેવાય ગુણનફળ ગુણાકાર અથવા ગુણનફળ જો તમારે ખાલી જગ્યામાં પૂછાશે પહેલો જે ધારો કે મેં તમને અહીંયા એમ કીધું છે 24 ગુણ્યા 3 72 જવાબ છે જો આ બે નો ગુણાકાર 4 તરી 12 બે વધી પડી 3 2 4 7 તો આ રીતે એમ પૂછ્યું હોય તો ગુણ્યા ગુણક અને ગુણનફળ કોણ છે તો પહેલું છે ગુણ્ય આ ગુણક અને ગુણનફળ શું કહેવાય પહેલું ગુણ્ય શું કહેવાય ગુણ્ય ગુણક અને ગુણક ગુણ્ય ગુણ્ય ગુણક અને ગુણનફળ જેને આપણે ગુણવાના છે શું કે બે અંકોની સંખ્યાને ગુણાકાર સંખ્યા કે જેનો ગુણાકાર કરાય તેને ગુણ્ય કહેવાય સંખ્યા કે જેનો શું ગુણાકાર કરે જેનો ગુણાકાર કરાય એ ગુણ્ય જેનો ગુણા જે સંખ્યાનો ગુણાકાર કરે તેને ગુણ્ય સંખ્યા કે જેનાથી ગુણાકાર થાય જેનાથી ગુણાકાર થાય તેને ગુણક કહેવાય જેનાથી ગુણાકાર થાય છે તે ગુણક છે અને જે જવાબ આવે છે એ ગુણનફળ છે શું છે જે જવાબ આવે છે એ ગુણનફળ છે પણ એટલું તમારે સમજવાનું કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા શું આવે શૂન્ય પણ ધારો કે જો વધી હોય તો વધીની વધી આવે ધારો કે હું તમને બે ત્રણ અંકનો શીખવાડું છું 8 8 24 24 નો ચોગડો વધી પડી 2 કોઈ આ સંખ્યાને ગુણાય તો નહીં 8 ને 0 વડે ગુણાય ના તો વધી જે હોય તો વધીની વધી 8 2 16 આવી રીતે પણ જો વધી ન હોય તો 0 નો 0 એટલે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ન ગુણાય તો શૂન્ય આવે વધી હોય તો વધીની વધી બાળકો યાદ રહ્યું તો ચાલો ગુણ્ય ગુણક અને ગુણનફળ તમારે ખાલી જગ્યામાં પૂછાય કે 72 શું છે તો 72 ગુણનફળ છે 24 શું છે તો ગુણ્ય છે 24 શું છે ગુણ્ય 3 શું છે તો 3 ગુણક છે શું છે 3 ગુણક એટલે ગુણ્ય ગુણક અને ગુણનફળ બાળકો ગણિતનું ચેપ્ટર તમને આવડ્યું હવે ફરીના ચેપ્ટરમાં આપણે શું શીખીશું આ ચેપ્ટર બે અંકના ગુણાકાર તમને સમજાવીશ ફરીના બીજો લેક્ચર આવશે ને ત્યારે તમને બે અંકના ગુણાકાર ધારો કે મેં તમને અહીં આપ્યા છે તો આ રીતે બે અંકના ગુણાકાર હું તમને સમજાવીશ આ તમે એક અંક વાળા શીખવાડ્યા છે બે અંકને એક વડે ગુણવાના એક અંક વડે ગુણવાના હવે બે અંકને બે અંક વડે ગુણવાના પરિણામ લે ચલો તમને આવી રીતે બે અંક વાળા ગુણાકાર શીખવાડ બાળકો તમારે ઘરે આવી પ્રેક્ટિસ કરવાની છે